ભારતીય રેલવે દ્વારા સુરત સહિતના A1 ગ્રેડના 75 રેલવે સ્ટેશન પર 100 ફૂટ ઊંચો રાષ્ટ્રધ્વજ લહેરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જોકે સુરત રેલવે સ્ટેશન પરિસરમાં ડિસેમ્બર 2018ની ડેડલાઇન સુધીમાં ધ્વજ નહીં લહેરાવતા હવે 26 જાન્યુઆરીએ લહેરાશે. રેલવેના તમામ ઝોનો પૈકી પશ્ચિમ રેલવેના સુરત, મુંબઈ સેન્ટ્રલ અને બાંદ્રા ટર્મિનસ રેલવે સ્ટેશનના પટાંગણમાં 100 ફૂટ ઊંચો રાષ્ટ્રધ્વજ 26 જાન્યુઆરીએ લહેરાતો કરી દેવાની તૈયારીઓ ચાલી રહી છે. સુરત રેલવે સ્ટેશનના પટાંગણમાં રાષ્ટ્રધ્વજ લહેરાતો કરવા માટે એક લાઇટ પોલ નડતરરૂપ હતો, તેની ઊંચાઈ ઘટાડી દેવામાં આવી હતી. આ મુદ્દે સુરત રેલવે સ્ટેશન પરના મુસાફરોએ જણાવ્યું કે એક ભારતીય તરીકે આપણા માટે ગર્વની વાત છે, પરંતુ સામાછેડે સુવિધાઓ પર ધ્યાન આપવું જોઈએ. જોકે કેટલાક મુસાફરોએ રાષ્ટ્રધ્વજ લહેરાવવાની વાતને સમર્થન આપવા જણાવ્યું કે તિરંગો એ દેશની શાન છે. સુરત રેલવે સ્ટેશન પર 100 ફૂટ ઊંચો રાષ્ટ્રધ્વજ લહેરાતો જોવો એક ગર્વની વાત છે.